મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે અબડાસા તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ નલિયા ખાતે પેટ્રોલ ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા રોજેરોજના ભાવ વધારાથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે અને ઈંધણના ભાવ વધારા સાથે સિંગતેલ કઠોળ દાળ અને અન્ય જીવન જરૂરી વસ્તુઓ સાથે રાંધણ ગેસના ભાવ વધી રહ્યા છે સામાન્ય જનતાને આવી કારમી મોંઘવારીમાં જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર મોંઘવારી ડામવામાં નિષ્ફળ ગઈ હોય તેની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ મોકાજી જાડેજાની આગેવાનીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પંચાયત વિપક્ષી ઉપનેતા હાજી તકીસા બાવા મહામંત્રી જાંભા સોઢા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જાફરભાઈ અલારખિયા ઇંગોરા સાન્યાય સમિતિ ચેરમેન શિવજી કાનજી મહેશ્વરી અહમદ હુસેન સંઘાર રમજુ આરુનોડે તાલુકા પંચાયત સભ્ય દાદાભાઈ જત મનજીભાઈ મહેશ્વરી દાદાભાઈ મોકરસી અલીભાઈ લાખાભાઈ કેર સુરેશસિંહ જાડેજા અબ્દુલભાઈ ગજણ મોહન કરશન ગઢવી ફકીર પેટ્રોલ ડીઝલના આવા કોરોના કાળની અંદર સતત ભાવ વધારો જે થઈ રહ્યો છે એના સંદર્ભમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાના નેજા હેઠળ અમે આ એક નાનો પ્રોગ્રામ કરેલો નલિયા ગામમાં જેમાં પેટ્રોલ અને ડીઝલને સરકાર તાત્કાલિક ભાવ ઘટાડો કરે અને કોરોનાના મહામારીના સમયમાં આમ પ્રજાને રાહત આપે એવી લાગણી અને માગણી સાથે આજે અમે ગ્રામ પંચાયતના ચોકની અંદર નલિયામાંથી એક પ્રોગ્રામ કરેલો કે ભાવ વધારો તાત્કાલિક એનો પાછો ખેંચી અને વેરા ઘટાડી અને સરકાર તાત્કાલિક મતલબ અમારી એવી માંગણી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરે ડીઝલ અને પેટ્રોલના ભાવને લઈને આજે વિરોધ કરવામાં આવ્યો હા પહેલું મારું નામ સૈયદ તકીસા ઇબ્રાહિમ શાહ જિલ્લા પંચાયત વાયોર ઉપનેતા જિલ્લા પંચાયત કચ્છ આજે જે ભાવ વધારાની સામે અમો લોકોએ કોંગ્રેસના વિરોધ પક્ષના માણસોએ અમારી જે પાર્ટીના એક સૈનિક તરીકે આજે અમને જે કામ સોંપવામાં આવ્યું હતું કે ભાઈ સરકાર શ્રી તો આંધળી આંખે આંધળી છે કાને બેરી છે મોંડે ગુંગી છે બોલી શકતી નથી એવી સરકારને પડકાર ફેંકવા માટે પ્રજાજનના પ્રજાનો પ્રતિનિધિ તરીકે અમારી ફરજ થતી હતી કે આજે આ સરકારના જે પેટ્રોલના ભાવના વધારા જે છે એને ખરેખર મનમોહનસિંહની સરકાર હતી ત્યારે 65 રૂપિયા ભાવ પહોંચ્યો તો ખાલી પેટ્રોલ અને ડીઝલનો ભાવ ત્યારે એ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ વિરોધ પક્ષ લોકોને લઈ હાસાતુસીઓ કરી બજારોને લાકડીઓ લઈને બંધ કરાવી અને રોડો ઉપર ચકાજામ કરી અને ભાવ વધારાને ત્યારે રોકતી હતી આજે આ સરકારને સમજવું જોઈએ કે આપણા આપણા પીરિયડની અંદર આ આટલો 100 રૂપિયા તક સુધી પહોંચી જતો હોય પેટ્રોલ ને આપણે પ્રજાને ન્યાય ન આપી શકતા હોઈએ તો આ હું મારી જનતાની પાસે વિનંતી રાખું છું કે આજે સહાણી જનતા છે સમજદાર જનતા છે આજે રોડો ઉપર જનતાને પણ આવવું પડશે આજે પ્રતિનિધિઓ આવ્યા છીએ કાલે જનતાને પણ રોડો ઉપર આવવું પડશે અને આવી નિકમ્મી સરકારને એનો જવાબ જરૂર દેવું જોઈએ એ અમારો ફરજમાં હતું આજે અમારી ફરજ અદા કરી છે
आज एक नानकड़ो प्रोग्राम आज पेट्रोल डीजल भाव वधारा सामे अमे एक झूंबेश ने उपाड़ियों तो परंतु एम जो सरकार नहीं समझे अने भाव वधारा में कई फेरफार नहीं करे तो जवलंत अमे प्रोग्राम देवाना अमारा पूरेपूरी तैयारी छे। आज पोलिस प्रशासन ने पण सरकारनी गाइडलाइन प्रमाण अमे लोकोने धरपकड़ करी अमे पोलिस ना विरोध नहीं पोलिस एक सरकारनी जेप जेप गाइडलाइन में एना मुजब चाले छे परंतु आशा राखी छे ए एक मानव छे ए लोकोने पण ए पेट्रोलनी जरूर पड़े छे तो अमने सहकार आपशे ए पोलिस डिपार्टमेंटनी अंदर पोलिस अधिकारीने पण हूँ आ मारी रिक्वेस्ट पहोंचाड़वा मांगू छूँ आपना माध्यमथी अने सरकार सुधी पहोंचाड़वा मांगू छूँ। जय हिंद।